ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે મસ્ત આપણે આજે ગજબ બનાવવાના છે. રાજસ્થાની ફેમસ ઠંડીમાં ફ્રેન્ડ્સ અને ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ મોઢામાં મૂકી દઈએ ને તો એકદમ પીગળી જાય એવી રાજસ્થાની ગજક બનાવવાના છીએ આપણે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ આપણે તલ લીધા છે, એને એકદમ મસ્ત આપણે સાફ કરી અને આને શેકવાના છે તલને. ફ્રેન્ડ્સ રાજસ્થાની ગજક બહુ મસ્ત લાગતી હોય છે, એ બહુ ફેમસ છે. અને આજે હું બનાવવાની ટ્રાય કરી રહી છું અને મેં એકવાર બનાવેલી પણ બહુ મસ્ત બનેલી, એટલે હું બનાવું છું અને તમારા સાથે પણ શેર કરું છું. રાજસ્થાની ગજક બહુ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ, તમે ટ્રાય કરજો. એકદમ સોફ્ટ બને છે અને મોઢામાં મૂકો ને ત્યાં જ ઓગળી જાય. અને શિયાળામાં આપણે તલ ખાવા જોઈએ. આપણે તલની ચીક્કી અને તલનું કચોરિયું ને ખાતા જ હોઈએ છીએ, તો આ પણ ગજક પણ એક અલગ જ છે. તમે પણ બનાવજો, બહુ મસ્ત લાગે છે ગજક. આપણે આ તલને એકદમ શેકી લેશું. ફ્રેન્ડ્સ તો આપણા તલ એકદમ મસ્ત શેકાઈ ગયા છે, એને હવે આપણે થાળીમાં કાઢી લઈએ. ફ્રેન્ડ્સ હવે આપણે લોયું લીધું છે, એમાં આપણે જેટલો તલ લીધા હોય એટલો જ ગોળ નાખવાનો છે. આપણે ગોળ નાખશું આમાં થોડું પાણી નાખ્યું એટલે આપણો ગોળ બરે નહીં. હવે આની આપણે પાઈ બનાવવાની છે. ફ્રેન્ડ્સ હવે આપણે ગોળની પાઈ બનાવશું. હું તમને આગળ હું કહીશ કે ગોળની પાઈ કેમ ચેક કરવાની એ હું તમને બતાડીશ. ગોળને એકદમ ઓગળવા દઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મસ્ત આપણો ગોળ એકદમ પીગળી ગયો છે. હવે આને હું તમને શીખડાવીશ, પણ હજી હમણાં જ પીગળો છે એટલે હજી આપણી પાઈ એકદમ તૈયાર ના થઈ હોય, હજી આપણે એને થોડું થવા દઈશું. ફ્રેન્ડ્સ હવે પાણીનો વાટકો લીધો છે બરાબર. હવે આપણે આમાં પાઈ કેવી રીતના થઈ એ હું તમને બતાવીશ. આમાં આપણે એમાં નાખશું. હજી ફ્રેન્ડ્સ આપણી પાઈ નથી થઈ, તમે જોઈ શકો છો કે ગોળ એકદમ પ્રસરી જાય છે, ભેગો નથી થતો, એટલે હજી આપણી પાઈ બની નથી. ફ્રેન્ડ્સ તો આપણે હજી એકવાર જોઈએ. ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આપણે પહેલાં પ્રસરતું હતું, હવે પ્રસરતું નથી, પણ હજી ચીક્કી થવાની વાર છે. આમ તમે જોઈ શકો છો કે આમ આપણે કરીએ ને તો આમ ભેગું થઈ જાય છે, આમ ભેગું થઈ ગયું છે પણ હજી કડક નથી થયું. કડક થાય પછી ચીક્કી બને. ફ્રેન્ડ્સ હજી આપણે એકવાર જોશું, થોડું એને રવા દઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અવાજ આવે છે, આપણી એ પાઈ એકદમ તૈયાર છે. ફ્રેન્ડ્સ આમાં આપણે એક અડધી ચમચી સાજીના ફૂલ નાખીશું. હવે આની અંદર આપણે તલ નાખીશું, આપણા ગેસ કરી દઈશું ફ્રેન્ડ્સ બંધ. ખાવાનો સોડા નાખશો એટલે મસ્ત એકદમ કલર ચેન્જ થઈ જશે. ફ્રેન્ડ્સ આપણે પ્લેટફોર્મ ઉપર જ આપણે પાથરશું અને આવી રીતના
ફ્રેન્ડ્સ તેલથી ગ્રીસ કરવાનું છે, ઘી નથી લેવાનું. ઘી લેશો તો શિયાળાનો ટાઈમ છે એટલે જામી જશે, એટલે આપણે આને તેલમાં જ નીચે ડ્રેસિંગ કરી દઈશું. આવી રીતના આપણે એને પાથરી દઈશું બધું. ફ્રેન્ડ્સ થોડું ઠરે પછી વેંદણથી આપણે એને વણશું. ફ્રેન્ડ્સ તો થોડુંક ઠરવા માંડ્યું છે એટલે આપણે એને, ફ્રેન્ડ્સ આમાં ઘી નથી લગાડવાનું, તેલ જ લગાડજો. આપણે એને જેટલું બને એટલું ગરમ ગરમ છે તો પતલું બનાવવાની કોશિશ કરવાની. આ થોડું મહેનત માંગી લે એવું કામ છે પણ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત લાગે છે. એકદમ મોઢામાં તમે મૂકો ને ત્યાં જ એકદમ ઓગળી જાય એવી મસ્ત ગઝક આપણે બનાવવા જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ આપણી ચીકી એકદમ તૈયાર છે. હવે આપણે આને બધી ચીકી આવી રીતના તોડી લેશું. ફ્રેન્ડ્સ આપણી ચીકીના કટકા થઈ ગયા છે, તમે જોઈ શકો છો નાના નાના. હવે આને ગ્રાઇન્ડ કરશું આપણે, થોડા થોડા કટકા નાખી. અને રાજસ્થાનમાં ફ્રેન્ડ્સ આને એકદમ ચીકી થઈ જાય પછી આને એકદમ પીસતા હોય છે દસ્તાથી અથવા તો પથ્થરથી. આપણી પાસે એવો ટાઈમ હોતો નથી એટલે આપણે આને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરશું. ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો પાવડર એકદમ આસાનીથી થઈ જાય છે. આપણી ચીકી પરફેક્ટ બની હશે એટલે પાવડર આસાનીથી થઈ જશે. ફ્રેન્ડ્સ તો આપણો આ પાવડર તૈયાર છે. હવે આને આપણે હજી એક બીજી વાર આપણે આની અંદર પાછો મિક્સચરમાં જારમાં આપણે આને પાછું નાખશું. ફ્રેન્ડ્સ આની અંદર આપણે એલચી પાવડર નાખશું અને આની અંદર નાખશું એકથી બે ચમચી ઘી અને હજી એકવાર ગ્રાઇન્ડ કરશું. તમે જોઈ શકો છો કે એકદમ આવું ટેક્સચર તૈયાર થશે. ફ્રેન્ડ્સ ગજક ઘણીવાર રેડેશ હોય ઘણીવાર વ્હાઇટ હોય એટલે તમારા ગોળ ઉપર આધાર રાખે કે તમારો ગોળ કેવો છે એ પ્રમાણે આધાર રાખે ગજકના કલરની. અને આવી રીતના ઉગતા હોય તમે જે ક્યાંય રાજસ્થાન ગયા હોય એને જો તમે વિડીયો ત્યાંનો જોયો હોય તો તમને આઈડિયા હશે કે એ લોકો આવી રીતના, ફ્રેન્ડ્સ આને આવી રીતના એ લોકો ટોચતા હોય છે. ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આને જમાવવાની જરૂર હોતી નથી અને આપણે આવી રીતના આ એકદમ મલમલ જેવું જ એકદમ ટેસ્ટી હોય છે અને આવી રીતના કટ આપણે કરી લેશું. હવે આપણે સર્વિંગમાં લઈ લઈએ આને. ફ્રેન્ડ્સ તો તમે જોયું કે એકદમ ઇઝી છે રાજસ્થાની ગઝક બનાવવી, તો તમે પણ બનાવજો. એકદમ ઠંડીની સિઝનમાં બહુ જ ખાવાની મજા આવે છે અને મોઢામાં મૂકતા જ એકદમ પીગળી જાય છે. તો મળશું અગલા વ્લોગમાં. હા, અને સાથે સાથે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય, આવજો. જય શ્રી કૃષ્ણ.